प्रणाम, जय श्री कृष्णा। कृष्णम वंदे जगत गुरु। विद्यार्थी मित्रों, श्री बाबलेश्वर संस्कृत महाविद्यालय मां कक्षा 9 धोरण 9 विषय गुजराती मां आजे आपणे काव्य नंबर 5 जेमनुं नाम छे तू तारा दिलनो दीवो था, आना विषे अभ्यास करवानो छे। सौ प्रथम तो आपणे लेखक छे, कवि छे, एना विषे परिचय मेळवीए। तो लेखकनुं नाम छे भोगीलाल गांधी, जेमनो जन्म 26 जानुआरी 1911 रोज थयेलो हतो। तेमनो अवसान 10 जुलाई 2001 रोज थयेलुं छे। सौ प्रथम आपणे कविनो टूंको परिचय मेळवीए। तो भोगीलाल गांधी के जेमनुं पूरुं नाम भोगीलाल चुनीलाल गांधी छे, तेओ अरवली जिल्लाना मोडासा गामना वतनी हता। अने भोगीलाल गांधी ने अपने उपनामथी उपवासी तरीके ओळखीए छीए। शुं करीने ओळखीए छीए? उपवासी, तेनुं उपनाम उपवासी छे। तेओ जेलवास दरमियान માર્ક્સવાદી સાહિત્યનું વાંચન, તેમણે ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન અને વિશ્વ માનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી, એટલે ઘણા સમય સુધી કરેલું છે। જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે। તેમણે કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદનો અને અનુવાદના 80 જેટલા પુસ્તકો લખેલા છે અને સમાજને અર્પણ કરેલા છે। હવે લેખકે અહીં આ કાવ્યની અંદર, કાવ્યનું જો તમે જુઓ તો નામ પણ આપેલું છે કે તું તારા દિલનો દીવો। આપણે જ આપણા દિલનો દીવો, એટલે આપણે જ આપણો પ્રકાશ, આપણે જ આપણા અંદરનું જ્ઞાન એ આપણે બહાર લાવવું જોઈએ। તો આ કાવ્યમાં કવિએ અથવા તો લેખકે આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત કરી છે। આપણી અંદર આત્મશક્તિ હોવી જોઈએ। કેવી શક્તિ હોવી જોઈએ મિત્રો? આત્મશક્તિ, કે જેના વડે કોઈપણ કાર્ય મુશ્કેલી વિના, વિઘ્ન વિના પાર પડી જાય। અને આત્મશક્તિ પણ કેવી હોય છે? ખૂબ જ વિશાળ। કેવી હોય છે? વિશાળ। જેનામાં આત્મશક્તિ હોય તે ક્યારેય પણ પાછો પડે નહીં। ઓલો કહેવત છે ને કે મનથી હારેલો બધી જગ્યાએ હારેલો હોય, એના જેવું છે કે આ જેનો આત્મવિશ્વાસ ખૂબ જ પ્રબળ હોય તે ધારે તે કામ કરી શકે છે। તો જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે, તમે જો તો આપણે દીવો પ્રગટાવીએ તો દિવેલમાં કોળિયું હોય ને અંદર આપણે વાટ મૂકીએ અને થોડુંક ઘી નાખીએ અને જ્યાં સુધી એની અંદર ઘી હોય ત્યાં સુધી દીવો પ્રકાશ આપે છે, બળે છે। ઘી સમાપ્ત થઈ જાય પછી દીવો એની મેળે ઓલવાઈ જાય છે। એમ મનુષ્ય પણ પોતાના બળે જ આગળ વધવાનું હોય છે। મનુષ્ય સ્વયં કોશિશ કરવાની હોય છે પોતાના બળ ઉપર, બરાબર। ભીતર રહેલી એટલે કે આપણી અંદર રહેલી શક્તિ, મનુષ્યની અંદર ઘણી બધી પ્રકારની શક્તિઓ પડેલી હોય છે પણ આપણે એ શક્તિ જાણતા નથી। આપણે એ શક્તિ જાગૃત કરવાની હોય છે। શું કરવાની હોય છે? જાગૃત કરવાની હોય છે। શક્તિઓમાં, શક્તિઓના બળે આગળ વધે છે તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે। જે પોતાની શક્તિ જાણી લે એ જ આ સમાજની અંદર, વિશ્વમાં, દુનિયામાં આગળ આવે છે। બાકી ભગવાને તો બધાને સરખી શક્તિ આપી છે, મગજ પણ સરખું આપ્યું છે, વિચાર કરવાની શક્તિ પણ સરખી જ આપી છે, પણ આપણે કેવા વિચારો કરીએ એ આપણી ઉપર નિર્ભર રહેલું છે। પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ આપણા માટે ઉપયોગી નીવડતા નથી। પારકા પાસેથી આપણે જે પણ કંઈ મદદ લઈએ, કે પ્રકાશ લઈએ, કે આર્થિક મદદ લઈએ, કે સામાજિક, કે કોઈ પણ પ્રકારની મદદ આપણે લઈએ, તે મદદ જાજી એટલે કે લાંબી ટકતી નથી અને આપણને યોગ્ય રસ્તો પણ બતાવતી નથી। પારકું તો ખૂટી જાય
ખરું તે જ આપણી ભીતર છે, તેમાંથી ખરી રંગમાયા પ્રગટે છે. આભમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય, પણ આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારખું તેજ આપણા ખપનું નથી. કહેવત છે ને, આકાશમાં સૂરજની શક્તિ છે, સૂરજનું તેજ છે, ચાંદાનું તેજ છે, ખૂબ જ તેજ છે, શક્તિ પણ ઘણી બધી રહેલી છે, પણ આપણે આપણી જાતની શક્તિને જ્યાં સુધી નહીં પ્રગટાવીએ ત્યાં સુધી કંઈ કામ કરી શકવાના નથી. માટે આપણે આપણી શક્તિને જગાડવી પડે. શું જગાડવી પડે? જાગૃત કરવી પડે, અને જાગૃત કરીને પછી યોગ્ય દિશામાં વારવી પડે તો જ સારા કામ થાય છે. કવિએ પોતાની ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે. કવિએ ભાર કોના ઉપર મૂક્યો છે? બે શબ્દ ઉપર, કે પોતાની અંદર જે શક્તિઓ પડેલી છે તેને ઓળખો અને જાગૃત કરો, આના ઉપર ભાર મૂકેલો છે. પ્રહલાદ પારેખનું પણ એક કાવ્ય છે જેનું નામ છે આપણે ભરોસે. એ કાવ્ય આ કાવ્યની જોડે સરખાવવા જેવું છે, આની સાથે તુલના કરવી જોઈએ, બે સામ્યતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે કાવ્યની આછેરી ઝલક જોઈ. હવે આપણે કાવ્યનું ગાન કરીએ, કાવ્ય વાંચીએ, અને પછી આપણે કાવ્ય વિશે સમજૂતી મેળવીએ. પહેલાં હું આખું કાવ્ય વાંચી જાઉં છું, પછી ત્યારબાદ એક એક પંક્તિ અથવા બે બે પંક્તિમાં હું તમને સમજાવતો જઈશ. બધા ચોપડીની અંદર ધ્યાન આપજો. તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા, રખે કદી તું ઉછીના, લેતો પારકા તેજને છાયા, એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા, ઓરે ઓરે ભાયા, તું તારા દિલનો દીવો થા. કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા, નાની સી સડી અડી ન અડી પ્રગટશે રંગ માયા, ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થા. આભમાં સૂરજ ચંદ્રને તારા, મોટા તેજ મોટા તેજ રાયા, આતમનો તારો દીવો પેટાવવા, તું વીણ સર્વ પરાયા, ઓરે ઓ ભાયા, ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થા. આ કાવ્ય આપણી કવિતા સમૃદ્ધિમાંથી લેવામાં આવેલું છે. હવે કવિ કાવ્યની સમજૂતી આપે છે, કે કવિએ પંક્તિમાં કીધું છે કે તું તારા દિલનો દીવો થા, ઓરે ઓ ભાયા, એ ભાઈ, એ મિત્ર, એ માનવ, તું તારા દિલનો દીવો થા, તું તારો ઉદ્ધારક બન. શું બન? ઉદ્ધારક. તું તારું તેજ પ્રગટાવ, તું તારી શક્તિને જાગૃત કર. રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા, તે જ્યારે પણ પારકાના તેજ અને પારકાની છાયા, એટલે કે પારકાનું રક્ષણ જ્યારે તે લીધું છે, એ તને કોઈ દિવસ કામ આવવાનું નથી. માટે તું તારા દિલનો દીવો થા, તું તારો તેજને પ્રગટાવ, આમ કવિ કહેવા માગે છે. ઉછીના લીધેલા ખૂટી જશે અને ઉડી જશે પડછાયા. જે તારા, કવિ માણસને કહે છે કે તે પારકા પાસેથી જે પણ કંઈ ઉછીને લીધું છે, તેજ પ્રકાશ માલ મિલકત બધું, એ એક દિવસ ખૂટી જશે. બરાબર, એક દિવસ શું થઈ જશે? ખૂટી જશે, પછી કંઈ કામ આવશે નહીં. પણ માટે તારું તેજ હશે તો જ તને કામ આવશે, તારો પ્રકાશ હશે તો જ તને કામ આવશે, તારી શક્તિ હશે તો જ તને કામ આવશે. માટે યાદ રાખજે. બીજી પંક્તિમાં કવિએ કીધું છે, કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા, નાની સી સડી અડી ન અડી પ્રગટશે રંગમાયા, ઓરે ઓ ભાયા, ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થા. કવિ કહેવા માગે છે કે તારું કોડિયું, તારું શરીર કાચી માટીનું બનેલું છે. તારા શરીરમાં આત્મારૂપી, આપણા શરીરની અંદર શું છે? આત્મા. આત્મારૂપી એટલે કે જીવરૂપી તેલ અને દિવેલ છુપાયા છે. જેમ આપણે કાચી માટીના કોડિયામાં દિવેલ નાખીએ, વાટ મૂકીએ અને પછી આપણે પ્રગટાવીએ અને પછી દીવો થાય, એવી જ રીતના મનુષ્યની શરીરની અંદર પણ આત્મારૂપી જીવરૂપી તેલ અને દિવેલ છુપાયેલા છે, જેને આપણે પ્રગટાવવા જોઈએ, જાગૃત કરવા જોઈએ. જેમ આપણે દીવો પ્રગટાવવો હોય તો નાની એક અમથી સડી હોય બાકસની, જેનાથી પણ આખો દીવો પ્રગટાવી શકીએ છીએ.
એમ આપણે પણ એક આપણા દિલની અંદર નાનકડી જો દીવી મળી જાય, નાનકડી જો સળી મળી જાય, એટલે કે આપણા સદગુરુનો માર્ગદર્શન મળી જાય, સદગુરુની કૃપા મળી જાય, જેનાથી આપણે આપણા દિલને આપણે આપણા જાતને પ્રગટાવી શકીએ, પ્રકાશિત કરી શકીએ છીએ. માટે હંમેશા સદગુરુનો સંગ કરવો જોઈએ. ઓરે ઓ ભાયા, તું તારો ઉદ્ધારક બન, તું તારા દિલનો દીવો થા. અંતિમ પંક્તિમાં કવિએ કીધું છે, આભમાં સૂરજ ચંદ્રને તારા મોટા મોટા તેજ રાયા, આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયા. ઓરે ઓ ભાયા, ઓરે ઓ ભાયા. કવિએ કીધું છે કે આભમાં સૂરજ ચંદ્ર અને મોટા મોટા તારાઓ છે. તમે જુઓ આકાશની અંદર તો સૂરજ છે, ચંદ્ર છે, મોટા મોટા અલગ અલગ પ્રકારના તારાઓ છે, પરંતુ તારા આત્માનો દીવો પેટાવવા માટે આ બધા તારા માટે પરાયા છે. ચંદ્ર તને પ્રકાશ નહીં આપે આત્માનો દીવો પ્રગટાવવા માટે, સૂરજ પ્રકાશ નહીં આપે, મોટા મોટા તારાઓ પ્રકાશ નહીં આપે, પણ આપણે આપણી જાતને જાગૃત કરવી જોઈએ. માટે તું જ પ્રકાશને ઉત્પન્ન કરી શકીશ, તું જ પ્રકાશને પેટાવી મતલબ ઉત્પન્ન કરી શકીશ. માટે તું તારા દિલનો દીવો થા, તું તારો જ ઉદ્ધારક બન. સમાજ સેવા ના કર તો કંઈ નહીં, તું તારી સેવા કર તોય ઘણું છે, અને સારા કામ કર, તું આપોઆપ સારા કામ કરીશ તો સમાજ આપોઆપ સુધરી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ કાવ્ય સમાપ્ત થયેલું છે. બધાને સમજાઈ તો ગયું હશે. આ કાવ્યની અંદર આપણે ટૂંકમાં કહીએ તો તું તારા દિલનો દીવો, એટલે કે આપણે લેખકે સોરી કવિએ આ કાવ્યમાં પોતાની જાતને પ્રકાશિત કરવાની વાત કરેલી છે. હવે સમાનાર્થી શબ્દો આપણે જરીક જોઈ જઈએ, હું વાંચું છું, તમે બધા યાદ રાખજો. સમાનાર્થી શબ્દોમાં પેલું ભાયા એટલે કે ભાઈ, પારકા એટલે કે અન્ય, છાયા એટલે કે છાંયડો, રક્ષણ, સર્વ એટલે કે બધા, ચંદ્ર એટલે શશી, મયંક, સુધાકર, આભ એટલે આકાશ, રંગમાયા એટલે રંગની લીલા, તેજ રાયા એટલે તેજના રાજવીઓ, તેજ પ્રકાશ. વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે કાચું એટલે કે પાકું, પ્રગટાવવું, ઓલવવું, પોતાના એટલે પારકા. તળપદા શબ્દો પરગટવું એટલે પ્રગટવું, આત્મ એટલે આત્મા, વીણ એટલે વિના. સ્વાધ્યાય આપેલું છે, પ્રશ્ન જવાબ આપેલા છે, બધા ટીક કરી લેજો. હું પ્રશ્ન બોલું છું, સામે જવાબ પણ ટીક કરાવું છું. બધા પોતાની નોટમાં પ્રશ્નોના જવાબ ઉતારી લેવા માટે વિનંતી છે. પહેલાં વિનંતી કરીશ, પછી નહીં લખો તો પછી આજ્ઞા કરીશ, અને પછી નહીં લખો તો પછી આગળ. પ્રશ્ન નંબર પહેલો, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પેલો, આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે? આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે? તો કે આત્માના દીવા પાસે સૂર્ય, ચંદ્ર અને તારાનું તેજ પરાયું લાગે છે. આપણા આત્મામાં એટલું બધું તેજ છે કે સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ બધું આપણે પરાયું લાગે છે. બીજો, દિલનો દીવો કાવ્યમાં કોડિયું તારું કાચી માટીનું, એટલે કે માણસના શરીરની વાત કરેલી છે. આપણું માણસનું શરીર પણ કાચી માટીનું કોડિયું બનેલું છે. એક દિવસ જવું જોશે ને આ શરીર આખું રાખમાં મળી જશે. ક્યાં મળી જશે? રાખમાં. ત્રીજું, આ કાવ્યમાં કવિ કયો સંદેશો આપે છે? તો કે આ કાવ્યમાં કવિ પોતાના જ દિલનો દીવો થવાનું કહે છે, એટલે કે પોતાનો જ પ્રકાશ પાડવાનું કહે છે, પોતાની જાતને સુધારવાનું કરે છે. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, એનો જવાબ તમારે બધાએ લખી લેવાનો છે, બરાબર. બીજું કંઈ ન સમજાય તો પૂછવાની છૂટ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાંચમા નંબરનું કાવ્ય જે છે તું તારા દિલનો દીવો સમાપ્ત કરીએ છીએ. હવે આવતીકાલે પાઠ નંબર 6 આપણે ભણવાનો છે, જેનું નામ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય, એના વિશે. માટે આવતીકાલે બધા પાઠ વાંચીને આવજો, મનન કરીને આવજો, જેથી તમને બધાને પાઠ સમજવામાં સરળતા રહે. હવે બધાએ શાંતિથી પોતપોતાનું લેસન કરો, પ્રશ્ન જવાબ લખો, બરાબર, પણ અવાજ કરતા નહીં. જય શ્રી કૃષ્ણ, પ્રણામ.